નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 ગણિત વિષયમાં આજથી ચેપ્ટર નંબર 6 એટલે કે તું મારો ગુણક હું તારો અવયવી એના વિશે આપણે શરૂઆત કરવાની છે. સાવ સહેલું ચેપ્ટર છે બાળકો, આમાં તમને ખાલી ગુણાકાર કરતા આવડે એટલે એમ જ સમજો ચેપ્ટર આપણને આવડી ગયું. ખાલી શું આવડવું જોઈએ? ઓન્લી ગુણાકાર, બરાબર? તમને એમ થાય અવયવ તો કદાચ આપણે પહેલી વાર એવું નામ મે બી તમે સાંભળ્યું હશે કે અવયવ શું છે, પરંતુ અવયવ કેવી રીતે પાડવા, અવયવ એટલે શું, બરાબર, એ બધી વસ્તુ આપણે આજે છઠ્ઠા ચેપ્ટરમાં શીખવાની છે. એનો શરૂઆતમાં તમને સાવ સહેલી વસ્તુ આપી છે. જો તમારી સ્વાધ્યાય પોથીમાં પણ ચેપ્ટર સ્ટાર્ટ થઈ એના પહેલા પેજે તમે આ કોષ્ટક જોઈ શકો છો, એનો આ પહેલો પ્રશ્ન છે અને નીચે તમને 5 પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન સાવ સહેલો છે, પરંતુ આપણે જેમ જેમ ચેપ્ટરમાં આગળ જાશું બાળકો, એમ આપણે અવયવ કેવી રીતે પાડવા અને એને ગણતરી કેવી રીતે કરવી એ આપણે આગળ શીખવાનું છે. પરંતુ સાવ સહેલું ચેપ્ટર છે એટલે જરાય મૂંઝાવાની જરૂર નથી. મેં તમને જેમ કીધું એમ ગુણાકાર કરતા તમને આવડે એટલે એમ સમજો આ ચેપ્ટર આવડી ગયું. ઓકે, તો પહેલા ક્વેશ્ચન 1 થી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. આ જ વસ્તુ જો બેઠે બેઠી તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલી છે. ઓકે, તો ચાલો પાછા કલર પૂરવા રેડી થઈ જાવ. મસ્ત, હજી એકવાર પાછું યાદ દેવડાવી દઉં, કલર પેન્સિલ જ પૂરવાના છે, બીજા કલર પૂરવાના નથી. ઓકે, ચાલો પહેલો પ્રશ્ન આવેલો છે, સૂચના મુજબ કરો. તો કે તમને કોષ્ટકની નીચે અહીંયા 5 પ્રશ્નો આપેલા છે, એક પ્રકારની સૂચના જ છે આ. એ પ્રમાણે આપણે એ સૂચના કયો એ પ્રમાણે કોષ્ટકમાં ફિલઅપ કરવાનું છે. ઓકે, ચાલો પહેલી સૂચના વાંચો. શું કીધું છે? 2 કરતા મોટી બધી બેકી સંખ્યાઓમાં રંગ પૂરો. જો ખાસ વસ્તુ યાદ નોટ કરજો, હું અહીંયા પણ બોક્સ કરી દઉં છું. 2 કરતા મોટી બધી બેકી સંખ્યા. હવે એકી અને બેકી, આઈ હોપ કે તમને ખબર જ હશે કે 1, 3, 5, 7, 9, 11 આ બધી એકી સંખ્યા હોય. 2, 4, 6, 8, 10, 12 આ બધી સંખ્યાઓ કેવી હોય? બેકી સંખ્યા હોય. ડન. જો અહીંયા તમને લખી પણ દઉં છું યાદ રહે એટલા માટે કે આવી રીતના 1, 3, 5, 7 આ બધી સંખ્યા કેવી હશે? તો કે એકી. આગળ આવી જ જશે, બે બે ના ગેપે 9 આવે. 9 ને 2 11 11 ને 2 13 13 ને 2 15. ત્યારબાદ આપણે બેકી વિશે વાત કરીએ. ઓકે, 2, 4, 6, 8 આમ ચાલ્યું જાય. આ શું હશે? બેકી સંખ્યા હશે. હવે આપણને પ્રશ્નમાં એ જ કીધું છે કે 2 કરતા મોટી બધી બેકી સંખ્યાઓમાં રંગ પૂરો. કેવો રંગ એ કીધો નથી, તો તમારો જે ફેવરિટ કલર હોય તમે પૂરી શકો છો. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે જે કલર પૂરો એમાં પાછળના આંકડા છે એ ઢકાઈ ન જાય. દેખાવા જો એટલે ખબર પડે કે આમાં આ કલરમાં એની નીચે આંકડો લખેલો છે. ઓકે, એટલે સાવ આછા કલર પૂરવાના છે. ઓકે, ચાલો અત્યારે હું એમાં બ્લેક માર્કરથી નિશાન કરી દઉં છું. ઓકે, હું જસ્ટ તમને કહી દઉં છું કે તમારે કેમાં કેમાં કલર પૂરવાના થશે. કયો કલર પૂરવો એ તમારા ઉપર ડિપેન્ડ. તમને જે બહુ કલર ગમતો હોય, તમારો ફેવરિટ કલર, એ પણ તમે પૂરી શકો છો. હવે જો અહીંયા મેં તમને કહી દીધું બેકી સંખ્યાઓ આવી હોય, પણ આપણને પ્રશ્નમાં કીધું છે 2 કરતા મોટી, તો 2 લેવાના નથી. 2 પણ બેકી સંખ્યા જ છે જો અહીંયા લખેલું, પરંતુ 2 લેવાના નથી. કારણ આપણને સૂચનામાં જ કીધેલું છે કે 2 કરતા મોટી બધી બેકી સંખ્યામાં રંગ પૂરો, તો એમાં 2 લેવાના થાય નહીં. ઓકે, તો ચાલો હું જસ્ટ નિશાન કરી દઉં છું કઈ કઈ સંખ્યા આવશે બેકી. 2 પછી કઈ આવે? તો કે 4 આવે. ડન. ચાલો બીજી માર્કરથી કરી દઉં છું એટલે તમને વ્યવસ્થિત દેખાય, રેડ માર્કરથી. જેટલામાં નિશાન કરી દઉં છું એમાં તમારે તમારો ફેવરિટ કલર પૂરવાનો છે. ઓકે, ત્યારબાદ 2 નો ગાળો 5 મૂકીને 6 આ બધી બેકી સંખ્યા થશે. જો 7 મૂકીને 8, 9 મૂકીને 10, 11 મૂકીને 12, 13 મૂકીને 14
15 મૂકીને 16, 17 મૂકીને 18, 19 મૂકીને 20, 21 મૂકીને 22, 23 મૂકીને 24, 25 મૂકીને 26. હવે જો બાળકો આમાં તમને એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બે કરતા મોટી બધી એકી સંખ્યાઓમાં અંક પૂરો, તો એકી હોય ત્યારે અહીંથી ચાલુ કરવાના 3, 5, 7, 9. ટૂંકમાં જે બાકી રહે છે એ બધી સંખ્યા કેવી હોય? એકી હોય. એ પ્રમાણે પૂછે તો એવી રીતના કલર પૂરવાનો, એમાં કઈ નવું છે નહીં. કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછી શકે. ઓકે, ચાલો 27 બાદ રાખીને 28, 29 મૂકીને 30, 32, 34, 36, 38, 40, 40 ને 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68 અને 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98 અને 100. ચાલો ડન. આ બધી સંખ્યાઓ એવી છે કે જે બે કરતા મોટી છે, પણ કેવી છે? તો કે બે કી સંખ્યા છે. એમાં આપણે લાલ ટપકા કરી દીધા, એમાં તમને જે ફેવરિટ કલર હોય, તમને મજા આવે કલર તમારે પૂરવાનો છે. ઓકે, ચાલો પહેલો પ્રશ્ન પૂરો. બે કરતા મોટી બધી સંખ્યાઓમાં રંગ પૂરો. આપણે સૂચના મુજબ જ કરતા જઈએ છીએ. પહેલી સૂચના આપણે ફિલઅપ કરી દીધી, આપણો પહેલો પ્રશ્ન ડન. ચાલો બીજો પ્રશ્ન વાંચો. 5ના ગુણકમાં લાલ રંગ પૂરો. 5ના ગુણકમાં મતલબ 5નો ઘડિયો બોલતા જાવ, જે જે ગુણક આવે એમાં તમારે કયો રંગ પૂરવાનો છે? લાલ રંગ પૂરવાનો છે. તો હવે એક આઈડિયા તમને આવી જવો જોઈએ કે હવે આમાં લાલ રંગ ન પૂરે, કારણ કે અહીંયા જો લાલ રંગ આવ્યો તો બે મિક્સ થઈ જશે, એટલે કંઈક અલગ જ રંગ પૂરવાનો. આમાં આવી પાસે લાલ, લીલો, પીળો આવા રંગ નહીં લેવાના, એ સિવાયના લેવાના, એટલે થોડુંક હાઈલાઇટ થશે તમારું જે સર્કલ આપેલું આપણે આપેલું છે. ચાલો 5ના ગુણકમાં મતલબ 5નો ઘડિયો બોલતું જવાનું, સિમ્પલ. જે જવાબ આવે એમાં કયો કલર પૂરવાનો? આપણે લાલ કલર કીધો છે. કયો કીધો છે? લાલ. ઓકે, ચાલો એમાં પણ હું લાલ કલર પૂરતો જાઉં છું, તમારે પણ એમાં લાલ જ પૂરવાનો છે. અહીંયા સર્કલ કર્યા છે ગોળ, એમાં તો મારો ફેવરિટ કલર, પણ આ 3 કરતા બીજો કોઈ કલર ચૂઝ કરો તો વધારે સારું રહેશે. ચાલો 5 એકા 5 થશે. આ 5 એકા 5 હું સાઈડમાં કલર પૂરી દઉં છું, બરોબર. અહીંયા લીટી આગળ દઉં છું, એના ઉપરથી તમારે આખામાં કલર પૂરી નાખવાનો. 5 2 તો કે 10 થાય, યસ. 5 3 15 સિમ્પલ. જો મેં તમને હમણાં કીધું હતું ને કે સમજો તમને ઘડિયા આવડે એટલે ચેપ્ટર આવડી ગયું, શરૂઆત થઈ ગઈ. 5 4 20 5 5 25 5 6 30 5 7 35 તમારે આવી રીતના ડેશ નથી કરવાના, તમારે તો આખાયમાં કલર પૂરી નાખવાનો છે. ઓકે, 5 8 40 5 9 45 5 10 50. હવે બાળકો તમને એમ થાય કે શું આટલા જ 5ના ગુણક હશે? ના, એવું નથી. હજી તમે આગળ આવ્યા જાવ એટલે આ જ પટ્ટી એમને માહિતી આવે, સેમ એઝ અહીંયા આ પટ્ટી એમને માહિતી આવે, એટલે આપણે એમાં પણ લાલ કલર પૂરવાના છે. 5 11 55 થાય તો એ પણ શું થાય? 5નો ગુણક જ થાય. 5 11 55
पांच बार साठ, पांच तेर पांसठ, पांच चौदह सिंतेर, पांच पंदर पिंचोतेर, पांच सोल एसी, पांच सत्तर पंचासी, पांच अठार नेव, पांच ओगनीस पंचाण, पांच वीस सो। चलो डन। मतलब बीजा प्रश्न नो जवाब शू आवशे के तमारे आ पांच वाली आखी लाइन अने दस वाली आखी लाइन जे छे एमां लाल कलर पूरवानो छे। ओके, क्यों कलर? लाल कलर। डन। હવે એમાં અમુક કલર જો બાળકો તમારે મિક્સ થઈ થાશે, કેમ કે જે અહીંયા પૂર્યો તો એ અહીં માથે આવશે તો એ ચાલશે। ઓકે, એ બધા એમાં આવી જતું હોય। ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન પૂરો। ત્રીજો પ્રશ્ન, સાતના ગુણકમાં લીલો રંગ પૂરો। કેવો રંગ કીધો છે? લીલો, તો એના માટે હું અહીંયા બ્લુ કલર લઉં છું। સાતનો ગોળિયો વળતો જવાનો, સિમ્પલ, એમાં કંઈ નવું નથી। જેમ આપણે પાંચનું કર્યું એમ જ સાતનું કરવાનું। ઓકે, ચાલો, સાત એકા સાત, મોય બ્લુ પૂરું છું, તમારે લીલો પૂરવાનો છે। 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, જો આમાં પાછો આવ્યો બે કરાર આવ્યા, એટલે બેટર કે તમે આ વિડિયો છે એ બાળકો આખો વિડિયો પૂરો થઈ જાય પછી જ કલર પૂરો, જેથી શું થશે કે તમને કલર પૂરોમાં ખબર પડે કે કયા કલરમાં કયો કલર મિક્સ થાય છે તો કઈ રીતના કલર પૂરવો। એટલે બેટર કે આ વિડિયો પૂરો થઈ જાય પછી જ તમે કલર પૂરો। ઓકે, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63, 7 10 70। ચાલો જો આમાં તો અમુક અમુક માં તો ત્રણ ત્રણ કલર મિક્સ થયા છે। 7 11 77, જેમ આપણે 5 માં કહ્યું હતું આગળ ગયા હતા, 5 11 55 ને 12 60 ને આમાં પણ જવું જ પડશે, તો એવી રીતના 7 11 77, 7 12 84, 7 હવે જો બાળકો આવું તમને યાદ ન હોય ને ઘડીઓ તો કઈ નહીં કરવાનું, સાત સાત ઉમેરતા જવાનું। જો અહીંયા જેમ જો અહીંયા પૂર્યો તો 1 2 3 4 5 6 7 માં આવ્યો, 1 2 3 4 5 6 7 માં આવ્યો, 1 2 3 4 5 6 7 માં આવ્યો, એટલે જવાબ આવશે જેમ કે 84 છે, તમને ખબર નથી આગળ 7 કેટલા થાય છે, 91 થાય બરાબર, પણ આપણે જોઈ લઈએ 1 2 3 4 5 6 7 આવ્યો 91, સમજાણો ઈ જ 7 ની સિક્વન્સ હોય। ચાલો 91, આ પણ એક પ્રકારની શોર્ટકટ ટ્રીક છે, 1 2 3 4 5 6 7 8 બે કરતા મોટી બધી બે કી સંખ્યા, પાંચ ના ગુણક સાત ના ગુણક। ઓકે, ચાલો ચોથો પ્રશ્ન જો, પાંચ અને સાત ના સામાન્ય ગુણકમાં પીળો રંગ પૂરો। હવે સામાન્ય ગુણક એટલે કયા, કે જે બંનેમાં આવતા હતા, પાંચમાં આવતા હતા સાતમાં આવતા હતા, તો એવા કયા છે? ચાલો જુઓ કે જેમાં આવી લાલ પટ્ટી પણ છે અને બ્લુ પટ્ટી પણ છે, બે છે, તો આપણે જોતા જ એ પહેલેથી, તો કે એવા છે
આમાં છે કે નથી? આમાં નથી. યસ 35. તો 35 છે એમાં તમારે અહીં લખી દઉં છું યલો કલર કેમાં ગુણવાનો છે, પીળો કલર. એક આવશે 35 માં. ચાલો નેક્સ્ટ, અહીંયા બ્લેક ડોટ કરી દીધો છે, તમે તમને યાદ રહે અહીંયા લખતો પણ જાઉં છું. ઓકે નેક્સ્ટ, ચાલો બીજો જો એવું કોઈ છે કે જેમાં લાલ અને બ્લુ બે મિક્સ થતું હોય. યસ સિન્ટેક્સ, તો એમાં તમારે પીળો કલર પૂરવાનો. ઓકે સિન્ટેક્સ પછી 84 નથી, ચાલો બીજા કોઈ નથી. આ બે જ એવા છે કે જે 5 માં આવે છે અને 7 માં આવે છે. 5 નો ઘડિયો બોલો તો જો 35 આવ્યા. 5 માં આપણે રેડ કર્યું હતું ને, 5 ના ઘડિયામાં 70 આવ્યા. એવી જ રીતના 7 ના ઘડિયામાં 35 આવ્યા અને 7 ના ઘડિયામાં 70 આવ્યા. ઈ બે કેવા છે? સામાન્ય છે, જેને આપણે કોમન કહેતા હોય. તો એ બે જોવામાં આવી ગયા. તમે જોઈ શકો છો 35 અને 70. તો એમાં તમારે પીળો કલર પૂરવાનો છે, જો એમ લખી દીધું છે યલો કલર. ડન. નેક્સ્ટ, બાકી રહેતી સંખ્યાઓ લખો. શું કીધું છે? હવે બાકી રહેતી સંખ્યાઓ લખો. ચાલો હવે આપણે એ જોવાનું છે બાકી રહેતી સંખ્યાઓ કઈ છે. તો કે બાકી રહેતી એટલે કઈ કઈ? તો કે જેમાં આવા પટ્ટા બ્લુ નથી, મતલબ કે જે 5 ના ગુણકમાં નથી આવી, 7 ના ગુણકમાં નથી આવી, 5 અને 7 ના સામાન્ય ગુણકમાં નથી આવી. ઓકે આ બધી સંખ્યાઓ આપણે લખવાની છે જે આમાં પણ નથી આવી. ચાલો આપણે શરૂઆત કરીએ બાકી રહેલી સંખ્યાઓ. અહીંયા 5 નંબર કરીને જવાબ બાજુમાં લખું છું. તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની બાજુમાં જે જગ્યા આપેલી છે ત્યાં આવી રીતના લખવાનું છે. ઓકે ચાલો પહેલા આપણે જોઈએ 1. તો કે 1 માં નથી આવ્યું. જો 2, 3, 4 આવી ગયા, 5 આવી ગયા, 6 આવી ગયા, 7 આવી ગયા, 8 આવી ગયા, 9 નથી આવ્યા. એવી સંખ્યા કે જેમાં એક એક પ્રકારનો કલર પૂરવાનો થયો જ નથી, સાવ બાકી છે એવી સંખ્યા આપણે અહીંયા લખવાની છે. તો સિમ્પલ જોતું જવાનું. ચાલો 10 આવી ગયા, 11 નથી આવ્યા, 12 આવી ગયા, 13 નથી આવ્યા, 14 આવી ગયા, 15 આવી ગયા, 16 આવી ગયા, 17 નથી આવ્યા, 18 આવી ગયા, 19 નથી આવ્યા, 20 આવી ગયા, 21 આવી ગયા, 22 આવી ગયા, 23 નથી આવ્યા, 24 આવી ગયા, 25 આવી ગયા, 26 આવી ગયા, 27 નથી આવ્યા, 28 આવી ગયા, 29 નથી, 30 છે, 31 નથી આવ્યા, 32 છે, 33 નથી, 34 છે, 35 છે, 36 છે, 37 નથી, 38 છે, 39 નથી, 40 છે, 41 નથી, 42 છે, 43 નથી. યસ 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 નો એટલે 47. 48 પણ છે, 49 પણ છે, 50 પણ છે, 51 નથી, 52 છે, 53 નથી, 54 છે, 55 છે, 56 છે, 57 નથી, 59 નથી, 60 છે, 61 નથી, 62 છે, 63 છે, 64 છે, 65 છે, 66 છે, 67 નથી, 69 પણ નથી, 71 પણ નથી, 73 પણ નથી, 74 છે, 75 છે, 76 છે, 77 છે, 78 છે, 79 નથી, 80 છે, 81 નથી, 82 આવી ગયું તો 83, 84 પણ છે, 85 પણ છે, 86 છે, 87, 88 છે, 89, 90 છે, 91 છે, 92 છે, 93, 94 આવી ગયું, 95 આવી ગયું, 96 આવી ગયું, 97 નથી તો 97, 98 આવી ગયું, 99 અને 99. ડન. તો આ આપણી આવી સંખ્યાઓ એવી હતી કે જેમાં એકય પ્રકારના કલર જ નથી આવ્યા, મતલબ કે બાકી રહેલી સંખ્યા છે.
ओके तो ये તમારે સાઈડ માં તમને જે સ્વાધ્યાય પોથી માં જગ્યા આપેલી છે ત્યાં તમારે આ સંખ્યા લખી લેવાની છે હવે બાળકો આ બધી જ વસ્તુ એક વખત તમારી બુક માં નોટ ડાઉન કરી લ્યો ओके बाळको तो आपणे आजे चेप्टर 6 નો પાર્ટ 1 જોયો કે જે સાવ ઈઝી હતો તમે પહેલો ભાગ જોયો ત્યાં તમને ખબર પડી ગઈ છે કે સાવ આ રમત જેવી વસ્તુ છે મેં તમને જેમ ઇન્ટ્રોડક્શન માં શરૂઆત માં જ કીધું કે જો તમને ઘડિયા આવડશે બાળકો એનો મતલબ કે આ ચેપ્ટર તમને આવડી ગયો ખાલી એની અમુક રીતો જે સાદી છે એ તમારે યાદ રાખવાની ખાસ બાકી તો આપણે જેમ આ કલર પૂર્યા એવી જ વસ્તુ કરવાની છે ઓકે तो बाळको आ वीडियो अहीं समाप्त थई छे आ वीडियो नी साथे साथे पण तमने एक वर्कशीट आपवामां आवशे जे तमारे आ वीडियो जोईने सोल्व करवानी रहेशे तो वधु आपणे बाळको पार्ट 2 मां नवा सेशन साथे मळीशुं धन्यवाद।